ગાંધીનગરમાં ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન આયોજિત ગુજરાત કોનેક્સ 2023નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો, જેમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, જીસીએના ચેરમેન અરવિંદ પટેલ, મેસે મુએનએચ ઇન્ડિયાના સીઈઓ ભૂપિન્દરસિંહ, કેએનડી કોમ્યુનિકેશનના ચેરમેન કમલેશ ગોયલ ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભ પહેલા અરવિંદ પટેલ અને ભૂપિન્દરસિંહ દ્વારા આ એક્સપો વિશે માહિતી આપવામાં આવી હતી. આ પ્રદર્શનમાં અદ્યતન બાંધકામ મશીનરી અને વાહનો, બિલ્ડિંગ સામગ્રીના મશીન તથા માઇનિંગ મશીન્સ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. વિવિધ 500 જેટલી પ્રોડક્ટ સાથે આ પ્રદર્શનમાં 300થી વધુ પાર્ટિસિપેટ જોડાયા હતા. આ સાથે જીસીએની કોવિટેબલ બુકનું વિમોચન તથા 5 વ્યક્તિઓને એક્સલન્સ ઇન કન્સ્ટ્રક્શન સેક્ટર અને લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પણ એનાયત કર્યા હતા. કે જીતને ભી અલગ અલગ મૂવિંગ પીસીસ હોતે હૈ ઇન્ડસ્ટ્રી મે, પ્રોજેક્ટ ડિલે હોતા હૈ, કોસ્ટ એસ્કેલેશન હોતા હૈ, लोकल कम्युनिटीज पे इम्पैक्ट होता है, टेक्नोलॉजी अपग्रेड होता है, इन सारे स्टेक होल्डर्स को हम लोग साथ में लाएं और वो डिस्कशन स्टार्ट करें जिसको सुनने के बाद, जिससे आइडियाज लेने के बाद इंडस्ट्री आगे बढ़ सके. तो करीब 15,000 पार्टिसिपेंट्स को हम लोग एक्सपेक्ट करते हैं 3 दिन में. 300 से ज्यादा ब्रांड्स यहाँ पर हैं और हमारी उम्मीद है कि इस इवेंट से स्टार्ट मिलेगी, पॉजिटिव स्टार्ट मिलेगी इंडस्ट्री को, जिससे कि इंडस्ट्री आगे बढ़ेगी, इंडस्ट्री बढ़ेगी, स्टेट बढ़ेगा, कंट्री बढ़ेगी. વર્લ્ડમાંથી નવી ટેકનોલોજી આવી રહી છે એ આ પ્રદર્શનમાં ચોક્કસપણે બધા કોન્ટ્રાક્ટરોને જોવા મળે. ગુજરાત એક એવું રાજ્ય છે જે દેશમાં સૌથી હાઈએસ્ટ કોન્ટ્રાક્ટર છે, જેમાં 7,000 કોન્ટ્રાક્ટર છે અને ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશનમાં 2,200 અમારા રજીસ્ટર્ડ સભ્ય છે. આ બધા જ જે કોન્ટ્રાક્ટરો છે એ બધા 3 દિવસમાં આનો લાભ લઈ શકે એ ઉદ્દેશ્યથી, અને આવનાર વાઇબ્રન્ટ ગુજરાત 2024 જે છે એને આ સમિટને પ્રી વાઇબ્રન્ટ ઇવેન્ટ તરીકે ડિક્લેર કરી છે. અને ઘણી બધી વસ્તુઓ આમાં સમજવા જેવી અને માન્ય મુખ્યમંત્રીશ્રીના હાથે આજે આનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. અન્ય મંત્રીઓ પણ આની સાથે છે. જીડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત, ગાંધીનગર.